हाय फ्रेंड, सेल बच्चन में तमारू स्वागत है। आज आप हेमेटोलॉजी एमसीक्यू पार्ट टू जोईशू। आज आ सीस्टम आप पूरी करीशू और आ सीस्टम पूरी देता जो कोई ने हेमेटोलॉजी रिलेटेड कोईपण क्वेश्चन्स हो तो मैंने कॉमेंट करजो बराबर, अथवा टेलिग्राम पर मैसेज करजो तो आप नेक्स्ट डे ये क्वेश्चन्स सॉल्यूशन लई लीशू। अरे हूँ जो क्वेश्चन जोड़े जोड़े बीजा क्वेश्चन्स कराँ छू एना पर फोकस करजो, एक्जाम आई सके एवं है बराबर। चलो क्वेश्चन वन, क्लाइंट विथ सीओपीडी हेज सेकंडरी पोलिसीडेमिया, द नर्सिंग डायग्नोसिस देट वुड बी इन्क्लूड इन द केर प्लान। के पेशेंट शानू है तो सीओपीडी है, साथ साथ सेकंडरी पोलिसीडेमिया है तो आप नर्सिंग केर प्लान अंदर शू एड करशू निदान तरीके, कि आ पेशेंट में शू जोवा मळशे। फ्लूड वॉल्यूम डेफिशियट रिलेटेड टू ब्लड लॉस, इम्पेयर टिश्यू परफ्यूजन्स रिलेटेड टू थ्रोम्बोसिस, एक्टिविटी इंटॉलरेंस रिलेटेड टू डिस्पनिया, रिस्क फॉर इन्फेक्शन्स रिलेटेड टू सप्रेस। हम जो पोलिसीडेमिया मैं तमने बात करी थी, पोलिसीडेमिया एटले शुं थई जाय कि जे आपणो आरबीसी होय, आरबीसी नुं जे वॉल्यूम होय इन्क्रीज थई जाय, एटले के मेलनी अंदर खास करीने जे हिमेटोक्रिएट लेवल होय, हिमेटोक्रिएट लेवल 50% करता वधी जाय अने फिमेलनी अंदर 50% करता हिमेटोक्रिएट लेवल आनी अंदर वधारे जोवा मळती होय छे। हवे जे पोलिसीडेमियाने बे प्रकार छे, एक प्राइमरी અને બીજું છે સેકન્ડરી, બરાબર। પ્રાઇમરી પોલિસીડેમિયા એને આપણે પોલિસીડેમિયા વેરા તરીકે ઓળખવામાં આવે છે, એ શું છે, એક માયલોઇડ જે સ્ટેમ સેલ્સ હોય ને, આપણે માયલોઇડ સ્ટેમ સેલ્સનો પ્રોલિફરેટિવ ડિસઓર્ડર છે। એના સિમ્ટમ્સની અંદર શું જોવા મળે કે સ્પિનોમેગાલી, હેડે, ડિઝીનેસ, ટિટીનસ, પેરેસ્થેસિયા, બરાબર, અને પેનફુલ બર્નિંગ જોવા મળે, રેડનેસ જોવા મળે હેડ એન્ડ ફીટ ઉપર, એ પ્રાઇમરી પોલિસીડેમિયામાં જોવા મળે। અને જે સેકન્ડરી હોય એની અંદર શું થઈએ, આ ખાસ યાદ રાખજો કે જે એરિથ્રોપોએટિન હોય, એરિથ્રોપોએટિનનું પ્રોડક્શન છે એ વધી જાય, પરિણામે એરિથ્રોપોએટિનનું પ્રમાણ વધી જાય તો શું થશે, તો જે ક્રોનિક હાઇપોક્સિયાની કન્ડિશન્સ ડેવલપ થાય, શું થાય, ક્રોનિક હાઇપોક્સિયાની કન્ડિશન્સ ડેવલપ થાય। અને આ થવાનું કારણ શું હોય, સેકન્ડરી પોલિસીડેમિયા એમાં તમે હેવી સ્મોકિંગ કરતા હોય, સીઓપીડી હોય, સાયનોટિક હાર્ટ ડિઝીઝ હોય, બરાબર, તો આ કન્ડિશન્સ થવાના ચાન્સીસ રહે। તો આપણે ખ્યાલ આવી જાય તો કે હવે શું થઈ શકે, હવે પોલિસીડેમિયા હોય તો શું થવાનું રિસ્ક રહે, મેં તમને કીધું કે સ્ટ્રોક થઈ શકે, એટેક આવી શકે, બ્લડની જે વિસ્કોસિટી ઘનતા હોય એ વધી જાય, પરિણામે થ્રોમ્બોસિસ કન્ડિશન જોવા મળી શકે। તો આપણો આન્સર શું આવશે, તો આપણો આન્સર આવશે ઇમ્પેર ટિશ્યુ પરફ્યુઝન રિલેટેડ ટુ થ્રોમ્બોસિસ, કારણ કે આવા પેશન્ટ્સની અંદર થ્રોમ્બોસિસ થવાના ચાન્સીસ રહે છે। હવે જો હિમેટોક્રિએટનું લેવલ કદાચ એક્ઝામમાં પૂછી શકે, બરાબર, તો એડલ્ટની અંદર એવરેજ કેટલું હોય છે, એડલ્ટ મેનની અંદર 45% હિમેટોક્રિએટનું લેવલ હોય છે, અને આમ 42-48% તમે કહી શકો, ક્લિયર। વુમેનની અંદર એવરેજ પૂછે તો પણ 45% હોય છે, પણ 38-47% હોય છે, ક્લિયર। ચિલ્ડ્રન્સની અંદર 35-49 કેટલું હોય છે, 35-49 હિમોટોક્રિએટનું લેવલ જોવા મળે છે। ન્યૂબોર્નની અંદર 49-54% ન્યૂબોર્નની અંદર જોવા મળતું હોય છે, બરાબર। ઘણીવાર એક ક્વેશ્ચન્સ પૂછાય છે, નોર્મલ લેવલ તમને પૂછે કે પેક સેલ વોલ્યુમની અંદર હિમોટોક્રિએટનું લેવલ કેટલું હોય છે, તો 40-50% યાદ રાખવાનું, જો પેક સેલ વોલ્યુમની અંદર પૂછે તો 40-50% આપણે કહીશું, ક્લિયર। ગુજરાતીમાં લખ્યું છે જેને ખબર ના પડે તો, અને એમાં ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જાય જો, @ હેલ્થ બઝની અંદર PDF મળી જશે। નર્સિંગ કેર ઓફ ફોર પેશન્ટ્સ હુ હેઝ પોલિસીડેમિયા વુરા વુડ ફોકસ ઇન પ્રિવેન્ટિંગ, કે પોલિસીડેમિયા વેરાનું પેશન્ટ છે તો આપણું ફોકસ આના પર હોવું જોઈએ, ડિસેરિથિમિયા, હાઇપોટેન્શન્સ, ડેક્યુબિટસ અલ્સર કે પછી થ્રોમ્બોસિસ, બરાબર। હવે આની અંદર મેં તમને ડીપમાં સમજાવી દીધું કે ભાઈ પોલિસીડેમિયા વેરામાં શું થવાની ચાન્સીસ રહે, તો થ્રોમ્બોસિસ થવાના ચાન્સીસ રહે છે, બરાબર। ડીપમાં મેં તમને પોલિસીડેમિયા વેરા વિશે સમજાવી દીધું છે, બરાબર। ચલો આગળ, વિચ વન ઓફ ધ ફોલોઈંગ અકર્સ ઇન એલર્જી, કે નીચેનામાંથી એલર્જીમાં શું જોવા મળે છે, ઇયોસિનોફિલિયા, કોના કારણે જોવા મળે છે, ન્યુટ્રોફિલિયા, લિમ્ફોસાઇટોસિસ કે પછી મોનોસાઇટોસિસ, બરાબર। તો આની અંદર આપણો જવાબ શું આવશે, આની અંદર જવાબ આવશે ઇયોસિનોફિલિયાના કારણે જોવા મળે છે। જો બીજો ક્વેશ્ચન આમાં કેવો પૂછે છે કે જે ફેગોસાઇટોસિસની એક્શન્સમાં કોણ જવાબદાર છે, એક ક્વેશ્ચન ફેગોસાઇટોસિસની ફેગોસાઇટિક એક્સેસ માટે જવાબદાર હોય છે ન્યુટ્રોફિલ્સ, લખી નાખજો આ, બરાબર, એક આ ન્યુટ્રોફિલ્સ જવાબદાર હોય છે, બરાબર। પછી એક બીજો ક્વેશ્ચન એવો પૂછે છે, મારે લખવામાં રહી ગયો છે કાઢવામાં, કે જે બેક્ટેરિયાની
ફેગોસાઇટોસિસ છે બરાબર, કે સિરોલોજિકલ એક્શન હોય કે બેક્ટેરિયાને જે સેન્સિટાઇઝ કરે ને ફેગોસાઇટોસિસ, એના આપણે શું કહીશું? તો ઓપ્સોનાઇઝેશન. શું કહીશું? ઓપ્સોનાઇઝેશન. આ બી ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે બરાબર, યાદ રાખજો બરાબર, કે બેક્ટેરિયાની જે ફેગોસાઇટોસિસની ને શું કરે, સિરોલોજિકલ રિએક્શન્સને આપણે શું કહીએ છીએ? ઓપ્સોનાઇઝેશન્સ બરાબર. ચલો આગળ એક પછી બીજો ક્વેશ્ચન પૂછે કે એ ગ્રેન્યુલોસાઇટોસિસ કોની લાક્ષણિકતા છે? તો યાદ રાખવાનું કે લ્યુકોપેનિયાની અંદર આ કન્ડિશન જોવા મળે છે બરાબર. લ્યુકોપેનિયા એટલે શું થઈ જાય કે જે લ્યુકોસાઇટ કાઉન્ટ એ ઘટી જવું, એને આપણે શું કહીએ છીએ? લ્યુકોપેનિયા તરીકે કહેવામાં આવે છે. તો લ્યુકોસાઇટોપેનિયા એટલે કે જે WBC કાઉન્ટ હોય એ ડિક્રીઝ થઈ જાય, 4000 કરતાં ઓછા થઈ જાય, એને આપણે શું કહીએ છીએ? લ્યુકોસાઇટોપેનિયા બરાબર. ચલો આગળ ક્વેશ્ચન લીધો જ છે મેં, ગ્રેન્યુલોસાઇટોસિસ વાળો બરાબર. ટીસ્યુ પ્લાઝ્મોજન એક્ટિવેટર TPA ઇઝ ટુ બી એડમિનિસ્ટ્રેટ ટુ પેશન્ટ્સ ઇન અ ટ્રોમા એન્ડ ઇમરજન્સી યુનિટ, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ પ્રાયોરિટી એક્શન્સ બરાબર. હવે જો એક ઇમરજન્સીની અંદર ટ્રોમામાં પેશન્ટ આવે છે જેને આપણે TPA આપવાનું છે, તો આપણી શું પ્રાથમિકતા રહેશે, શું ધ્યાનમાં આપણે રાખીશું આવા પેશન્ટ્સ પાછળ? તો ચેક એપિકલ પલ્સ રેટ, ચેક સિરમ ઇલેક્ટ્રોલાઇટ, ચેક સાઇન ઓફ બ્લીડિંગ, ચેક બ્લડ ગ્રુપિંગ એન્ડ ક્રોસ મેચિંગ બરાબર. જો આ પહેલાં એક ક્વેશ્ચન મને મગજમાં આવ્યો છે, એક્ઝામમાં આવી શકે, હેસ ટેસ્ટ. કયો હેસ ટેસ્ટ કોના માટે કરાવવામાં આવે છે? તો યાદ રાખજો, ઇમ્યુનિ થ્રોમ્બોસાઇટોપેનિક પરપુરા બરાબર. યાદ રાખજો, ઇમ્યુનિ થ્રોમ્બોસાઇટોપેનિક પરપુરા માટે આપણે કયો ટેસ્ટ કરાવીએ છીએ? તો હેસ ટેસ્ટ આપણે કરાવીએ છીએ. હવે આપણને ખબર હોવી જોઈએ TPA શું છે. પહેલી વસ્તુ, TPA શું છે તમને ખબર હોવી જોઈએ. આ શું છે? થ્રોમ્બોલાઇટિક એજન્ટ છે. એ શું કામ કરે છે થ્રોમ્બોલાઇટિક? કે જે આપણા બ્લડ ક્લોટ હોય, બ્લડ ક્લોટને શું કરશે? એ ડિઝોલ્વ કરવાનું કામ કરશે. શું કરશે? બ્લડ ક્લોટને એક ડિઝોલ્વ કરશે. એક નેચરલ એન્ઝાઇમ છે એમ કહીએ તો ચાલ, નેચરલ એન્ઝાઇમ છે, એ શું કરશે? બ્લડ ક્લોટને ડિઝોલ્વ કરો. બ્લડ ક્લોટ ડિઝોલ્વ થાય એને શું કહીએ છીએ આપણે? થ્રોમ્બોલાઇસિસને આપણે શું કહીએ છીએ? થ્રોમ્બોલાઇસિસ બરાબર. થ્રોમ્બોલાઇસિસ એટલે બ્લડ ક્લોટ ડિઝોલ્વ થવું, જેનાથી શું થાય, રિસ્ક ઓફ બ્લીડિંગ વધી શકે, એટલે આપણે બ્લીડિંગ ઉપર ફોકસ કરવાનું છે. બીજા ક્વેશ્ચન્સ આના જો આપણે રહીએ છીએ, વારફારિન એન્ટાગોનિસ્ટ છે વિટામિન કે એટલે એક આ ખાસ યાદ રાખવાનું છે, વિટામિન કે નું છે પ્રોટામાઇન સલ્ફેટ બરાબર. અને વારફારિન આપણે એને બીજું નામ છે, તમને એક્ઝામમાં એવું પૂછે ભાઈ કુમાડિન, શું પૂછે? કુમાડિન કહી શકો. આ એન્ટીકોગ્યુલન્ટ મેડિકેશન છે બરાબર. વિટામિન કેના સિન્થિસિસ માટે આપણે યુઝ કરતા હોઈએ છીએ. વિટામિન કેને તો મેં તમને કીધું હતું, જ્યારે વારફારિન થેરાપી ચાલતી હોય ને ત્યારે આપણે એસ્પિરિન કોન્ટ્રાઇન્ડિકેટેડ રાખવાની છે. શું રાખવાનું? એસ્પિરિન આપવાની નથી બરાબર, કારણ કે ઇરિવર્સિબલ એક્શન્સ એની જોવા મળે છે, કારણ કે એમાં શું થઈ જાય, ઇન્ટરનલ હેમરેજ થવાના ચાન્સીસ વધી જાય છે. ક્લિયર? ચલો આગળ. બ્લીડિંગ ટાઈમ ઇઝ પ્રોલોંગ ઇન ઓલ ઓફ ધ ફોલોઈંગ એક્સેપ્ટ, કે નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં બ્લીડિંગ ટાઈમ વધારે જોવા મળે છે એકને છોડીને બરાબર? તો વાઇપર બાઇટ, આઇડિયોપેથિક થ્રોમ્બોસાઇટોપિનિયા, 1 વિલબ્રાન્ડ ડિઝીઝ કે હિમોફિલિયા એ બરાબર. હવે જો નોર્મલ બ્લીડિંગ ટાઈમ કેટલો હોય એક એક્ઝામની અંદર પૂછી શકે, તો આપણે યાદ રાખવાનું છે કે બ્લીડિંગ ટાઈમ તમે કોને કહેશો? કે એટલો ટાઈમ કે જે બ્લડનો ફ્લો હોય બરાબર, સ્મોલ વુન્ડ હોય અથવા પ્રિક થયેલું હોય એમાંથી સ્ટોપ થતા જેટલો ટાઈમ લાગે એને આપણે શું કહીએ છીએ? BT અથવા બ્લીડિંગ ટાઈમ. એ બ્લીડિંગ ટાઈમ કેટલો હોય છે? નોર્મલ બ્લીડિંગ ટાઈમ હોય છે 1-3 મિનિટનો બરાબર. એ ખાસ યાદ રાખજો, ઘણીવાર આવી શકે ના આવે તો પણ આપણને ખબર હોવી જોઈએ.
અને આપણે એમાં ડ્યુક મેથડનો ઉપયોગ કરીએ છીએ. શું કરીએ છીએ? ડ્યુક મેથડનો આપણે ઉપયોગ કરીએ છીએ. પછી એક્ઝામમાં તમને એમ પૂછે કે ભાઈ સર્ક્યુલેશન્સ બ્લડની અંદર જે બ્લડ ક્લોટ હોય એ ફ્લોટિંગ કરે, બ્લડ ક્લોટ ફ્લોટિંગ કરે તો એને શું કહેવાય? તો એમ્બોલાઈ કહેવાય. ઘણીવાર તમે થ્રોમ્બસમાં અને એમ્બોલાઈમાં તમે ક્વેશ્ચન્સ ખોટો કરીને આવો છો, બરાબર. થ્રોમ્બસ શું છે? એક બ્લડ ક્લોટ છે કે જે બ્લડ વેસલ્સની વોલની અંદર અથવા ઓર્ગન્સની અંદર એ હોય, એને આપણે કહેવાય થ્રોમ્બસ, એક જગ્યાએ જોવા મળે. પણ એમ બોલાય છે કે બ્લડ ક્લોટ છે અથવા એરનો બબલ તમે કહી શકો, બરાબર. એ શું થઈ જાય કે ફર સર્ક્યુલેટરી સિસ્ટમની અંદર ફરે, એને એમ બોલાય. એમ બોલાય આવે સમજવાનું કે મૂવમેન્ટ કરતો છે, ક્લિયર. તો આની અંદર આપણો જવાબ શું આવશે? જવાબ આવશે હિમોફિલિયા એ, કે જેની અંદર બ્લીડિંગ ટાઈમ સ્ટોપ ના થાય એ પ્રોલોંગ જ જોવા મળે, બરાબર. હવે જે હિમોફિલિયા એને આપણે શું કહીએ છીએ? ક્લાસિકલ હિમોફિલિયા, બરાબર. આની અંદર નોર્મલ પ્લેટલેટ ફંક્શન કાઉન્ટ હોય જેમાં કોઈ ચેન્જીસ જોવા મળતું નથી, ક્લિયર. ખાસ યાદ રાખજો આ. ચલો આગળ જોઈએ આપણે. ઓલ ઓફ ધ ફોલોઈંગ આર સાઇન ઓફ એનિમિયા ઇન અ પેશન્ટ્સ એક્સેપ્ટ. જો એનિમિયાના ક્વેશ્ચન્સ પણ આવી શકે છે, તો એનિમિયાના પેશન્ટ્સમાં શું જોવા નહીં મળે? યલોનેસ ઓફ સ્કિન, ટેકીકાર્ડિયા, ડિસ્મિયા અને એક્ઝર્શન્સ કે લિથાર્જી, બરાબર. કે એનિમિયા અત્યારે બહુ વાઇડ પ્રોબ્લેમ છે આપણા, તો એને કવર કરવા માટે ગમે તે ક્વેશ્ચન્સ અત્યારે કોમ્યુનિટીમાં બી પૂછી શકે, મેડિકલ સર્જિકલમાં બી પૂછી શકે, બરાબર. તો એનિમિયા થવાના કારણો એના ટાઈપ્સ પ્રમાણે જો ફેરસ હોય, ફોલિક એસિડ હોય, વિટામિન બી ટ્વેલ્સ હોય, એ ઘણા બધા હોઈ શકે. તો આની અંદર આપણો જવાબ શું આવશે? યલોઈનેસ ઓફ સ્કિનના જોવા મળે. કારણ કે યલોઈનેસ ઓફ સ્કિન શામાં જોવા મળશે? જોન્ડિસમાં. શામાં જોવા મળશે? જોન્ડિસમાં. અથવા એને બીજું કહીએ તો હાઇપરબિલી રૂબિનેમિયાની અંદર આ જોવા મળશે, બરાબર. હવે એનિમિયામાં શું શું જોવા મળે? કે જે અર્લીએસ્ટ સિમ્પટમ્સ તમને પૂછે ને, તો વીકનેસ અને ફટીગ મોસ્ટ ફ્રિક્વન્ટ જોવા મળે ને, વીકનેસ અને ફટીક જોવા મળે. ભાઈ ધીરે ધીરે મસલ્સ સ્ટોન ડિક્રીઝ થાય, બરાબર. ડિસ્નિયા જોવા મળે, હેડેક જોવા મળે, રેપિડ પલ્સ જોવા મળે, રેપિડ બ્રીથિંગ જોવા મળે, પેશન્ટ્સની અંદર પેલ મ્યુકસ મેમ્બ્રેન જોવા મળે, ફેન્ટિન જોવા મળે પેશન્ટ્સની અંદર, મ્યુકસ મેમ્બ્રેન, કન્જક્ટિવાઇટા, પછી નેલ બેડ છે ને, એ બધા કેવું જોવા મળે? પેલ જોવા મળે. તો ચાલો એના સાઇન સિમ્પટમ્સ તમે યાદ રાખજો ખાસ, બરાબર. અને જે એનિમિક પેશન્ટ્સ હોય ને, જ્યારે પણ તમે એક્યુટ બ્લડ લોસના કારણે થાય ને એનિમિયા, એક્યુટ બ્લડ લોસ થઈને એનિમિયા થાય ને, તો એ પેશન્ટની અંદર પોસ્ટરલ હાઇપોટેન્શન જોવા મળે છે. શું જોવા મળે છે? એક્યુટ બ્લડ લોસ એનિમિયાવાળો પેશન્ટ પૂછવામાં આવે તો એ પેશન્ટની અંદર શું થાય? તો એ પોસ્ટરલ હાઇપોટેન્શન જોવા મળે છે, ક્લિયર. જોડે જોડે હું ક્વેશ્ચન્સ કરાવતા જઉં છું, તો નોટ ડાઉન કરતા જજો. હાઇપોક્રોમિક અને માઇક્રોસાઇટિક આરબીસી ERCની આ શાની અંદર જોવા મળશે? કે હાઇપોક્રોમિક અને માઇક્રોસાઇટિકની અંદર. હિમોલાઇટિક એનિમિયા, પર્નિશિયસ એનિમિયા, આયર્ન ડિફિશિયન્સી એનિમિયા કે પછી એક્યુટ બ્લડ લોસ, બરાબર. તો આની અંદર આપણો જવાબ શું આવશે? આયર્ન ડિફિશિયન્સી એનિમિયા જવાબ આવશે, બરાબર. આની અંદર શું થાય? આયર્ન ડિફિશિયન્સી એનિમિયાની અંદર જે આપણા આરબીસી હોય એની જે સાઇઝ હોય છે, બરાબર, સાઇઝમાં ઘટાડો થાય, એટલે આપણે શું કહીએ છીએ? એની સાઇઝ 7.2 માઇક્રોગ્રામથી ઓછું થઈ જાય, એટલે સાઇઝ ઘટેને આપણે શું કહીએ છીએ? માઇક્રોસાઇટિક. સાઇઝ ઘટેને શું કહેવાય? માઇક્રોસાઇટિક. અને જેનો પિક્ટોગ્રામ ઘટે, બરાબર, 30 કરતાં ઓછો એનો પિક્ટોગ્રામ થઈ જાય, પિક્ટોગ્રામ, તો એને આપણે હાઇપોક્રોમિક તરીકે ઓળખીએ છીએ. આયર્ન રિચ ડાયટ યુઝ ટુ પેશન્ટ સફરિંગ વિથ આયર્ન ડિફિશિયન્સી એનિમિયા. તો આની અંદર તમારે કયો આયર્ન ડિફિશિયન્સીવાળાને તમારો ડાયટ આપવો પડે? આના રિલેટેડ આગળના ક્વેશ્ચન્સ મેં લઈ લીધા છે આયર્નના, પણ જે બાકી રહી ગયા હતા એ આપણે જોઈએ. સ્પિનેચ, બનાના, કેરોટ કે પપૈયા, તો આની અંદર આપણે શું જોવો? ગુજરાતી જોવો તો જોઈએ, તમને આઈડિયા આવી જશે. પાલક, કેળા, ગાજર કે પછી પપૈયા, તો આપણે એને સ્પિનેચ આપીએ, એટલે કે પાલક આપણે આપવાનું પ્રિફર કરીએ છીએ, ક્લિયર. અને આયર્ન સપ્લિમેન્ટ સાથે તમારે કઈ ઓરેન્જ જ્યુસ આપવાનો, ખાસ યાદ રાખવાનું છે. ક્વેશ્ચન છે, નર્સ ઇઝ કેરિંગ ફોર અ 16 યર ઓલ્ડ પ્રેગ્નન્ટ ક્લાયન્ટ, ધ ક્લાયન્ટ ઇઝ ટેકિંગ આયર્ન સપ્લિમેન્ટ, વોટ શુડ ધીસ ક્લાયન્ટ ડ્રિંક ટુ ઇન્ક્રીઝ ધ એબ્સોર્પ્શન આયર્ન. હવે આયર્નના શોષણ માટે આપણે સૌથી વધારે શું આપવાનું હોય છે? તો પેશન્ટને આપણે શું આપીશું? એક ગ્લાસ ઓફ ઓરેન્જ આપીશું, બરાબર. હવે એક ક્વેશ્ચન હું તમને પૂછું છું, બરાબર, મને કોમેન્ટમાં કહેજો કે આપણે જ્યારે આયર્નનું મેક્ઝિમમ એબ્સોર્પ્શન કરવાનું હોય ને, તો પેશન્ટ્સને આપણે આયર્ન સપ્લિમેન્ટ ક્યારે લેવાની એડવાઇસ આપવી જોઈએ, બરાબર.
कि बिफोर मील लेवू जोईए के आफ्टर मील लेवू जोईए, बिफोर मील, आफ्टर मील के मील साथे लेवू जोईए के बेड टाइमे लेवू जोईए। बराबर, आ चार ऑप्शन्स मांथी तमारे मने आंसर आपवानो छे। बराबर, के आयन ना सारा में सारा एब्सॉर्प्शन्स माटे आपणे आयन सप्लिमेंट माटे शू सलाह आपीशू। बराबर, तो विटामिन सी तो आपणे लईए छे पण जमवाना पहेला लेवानुं के जमवाना पछी लईशुं? बराबर, चलो विटामिन बी वन अने फॉलिक एसिड डेफिशियन्सी आ कोज, विटामिन बी वन ना कारणे फॉलिक एसिडना कारणे कया प्रकारनो आयन डेफिशियन्सी? जो जेड ट्रेक वाला मैं एमसीक्यू वन अंदर कही रहा है जेड ट्रेक बहुत इम्पोर्टेंट है। बराबर, थेलेसेमिया, आयन डेफिशियन्सी एनीमिया, सॉरी बी ट्वेल्व विटामिन बी ट्वेल्व और फॉलिक एसिड, थेलेसेमिया, आयन डेफिशियन्सी एनीमिया, मेगालोब्लास्टिक के पीछे सिकल सेल एनीमिया। तो बी ट्वेल्व और फॉलिक एसिड ने कारण शूँ जवाब मैं तो मेगालोब्लास्टिक एनीमिया जवाब मैं। शूँ जवाब मैं? मेगालोब्लास्टिक एनीमिया। बराबर, आ बने आंदर आ जुओ फॉलिक एसिड ने तमें शूँ कहो? कोबालामाइन, એનું નામ છે કોબાલામાઇન, અને બી ટ્વેલ્વનું નામ છે સાઇનો કોબાલામાઇન। નામ પૂછી શકે બી ટ્વેલ્વનું? સાઇનો કોબાલામાઇન, યાદ રાખજો બી ટ્વેલ્વનું નામ પૂછે, રાસાયણિક નામ પૂછે તો સાઇનો કોબાલામાઇન તરીકે આપણે ઓળખીએ છીએ। બરાબર, તમને એવું પૂછે ભાઈ પર્નિશિયસ એનિમિયા કોના કારણે થાય? તો વિટામિન બી ટ્વેલ્વના કારણે। પર્નિશિયસ એનિમિયા કોના કારણે થાય? તો વિટામિન્સ બી ટ્વેલ્વના કારણે। પર્નિશિયસ એનિમિયા એ ઓટો ઇમ્યુનો ડિઝીઝ છે। બરાબર, કઈ રીતે ઓટો ઇમ્યુનો ડિઝીઝ છે? કે જે આપણા સ્ટમકની અંદર પેરાઇટલ સેલ્સ આવેલા છે, સ્ટમકની અંદર કયા સેલ્સ હોય? પેરાઇટલ સેલ્સ આવેલા હોય છે, જે કોણ સિક્રેટ કરે? ઇન્ટેસ્ટિક ફેક્ટર। બરાબર, કોણ? ઇન્ટેસ્ટિક ફેક્ટર। આ ક્વેશ્ચન્સ પૂછાયેલો છે, ડાયજેસ્ટિવમાં કવર કરીશું છતાં અહીંયા ચર્ચા કરી લઈએ। ઇન્ટેસ્ટિક ફેક્ટર જે શું કરે? વિટામિન બી ટ્વેલ્વનું એબ્સોર્પ્શન્સનું કામ કરે છે ઇન્ટેસ્ટાઇનની અંદર, અને એની ડેફિશિયન્સીના કારણે પર્નિશિયસ એનિમિયા જોવા મળે છે। ક્લિયર? ચલો આગળ એક ક્વેશ્ચન છે આના રિલેટેડ, વિચ ફાઇન્ડિંગ ઇઝ પર્સિસ્ટન્સ વિથ પર્નિશિયસ એનિમિયા? એનિમિયાની અંદર કયા પ્રકારનું જોવા મળે છે? સ્ટ્રોબેરી ટંગ, બિફિરેટ ટંગ, રાઇસ વોટર સ્ટૂલ કે હાઇપોક્રોમિક આરબીસી? તો યાદ રાખજો એની અંદર બિફિરેટ ટંગ જોવા મળશે। બરાબર, પર્નિશિયસ એનિમિયા વિશે મેં તમને સમજાવી દીધું કઈ રીતે થાય છે। સિલિંગ ટેસ્ટ યુઝ ફોર, સિલિંગ ટેસ્ટ શાના માટે આપણે ઉપયોગ કરીએ છીએ? પ્રોડક્શન્સ ઓફ વિટામિન બી ટ્વેલ્વ, સ્ટોરેજ ઓફ વિટામિન બી ટ્વેલ્વ, ડાયજેશન્સ ઓફ વિટામિન બી ટ્વેલ્વ, એ અબ્સોર્પ્શન્સ ઓફ વિટામિન બી ટ્વેલ્વ। બરાબર, તો જે સિલિંગ ટેસ્ટ છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ એબ્સોર્પ્શન્સ ઓફ વિટામિન બી ટ્વેલ્વ, અને એવું પૂછે ભાઈ કયા ડિઝીઝ માટે યુઝ કરીએ છીએ? તો પર્નિશિયસ એનિમિયા માટે। કોના માટે? પર્નિશિયસ એનિમિયા માટે। બરાબર, ચલો આગળ, કુલિસ એનિમિયા ઇઝ કોઝ બાય વિચ રીઝન્સ? કે ભાઈ કુલિસ એનિમિયા શાના કારણે જોવા મળે છે? હા, તમને એવું પૂછે કે સિલિંગ ટેસ્ટની અંદર નર્સ તૈયારી કરી છે કે સિલિંગ ટેસ્ટની તૈયારી કરે છે? બરાબર, તો આપણે શું ટેસ્ટમાં ધ્યાન રાખવાનું કે આની અંદર આપણે 24 અવર્સ યુરિન સ્પેસીમેન લેવાનું છે। બરાબર, આપણે કઈ રીતે કલેક્ટ કરીશું? 24 અવર યુરિન સ્પેસીમેન, યાદ રાખજો સિલિંગ ટેસ્ટની અંદર 24 અવર્સ સ્પેસીમેન। ક્લિયર? ચલો, કુલિસ એનિમિયા ઇઝ કોઝ બાય વિચ રીઝન? કુલિસ એનિમિયા કોના કારણે જોવા મળે છે? ડેફિશિયન્સી ઓફ વિટામિન સી, ડેફિશિયન્સી ઓફ વિટામિન બી ટ્વેલ્વ, ડેફિશિયન્સી ઓફ બીટા ચેન ઓફ હિમોગ્લોબિન, અને ડેફિશિયન્સી ઓફ આલ્ફા ચેન। બરાબર, સિકલ્સ, તો આની અંદર આપણે જવાબ શું આવશે? જવાબ આવશે ડેફિશિયન્સી ઓફ વિટામિન આ બીટા ચેન ઓફ હિમોગ્લોબિન। હવે તમને ખબર હોય છે કુલિસ એનિમિયા એટલે કે થેલેસેમિયા મેજર। બરાબર, શું કહેવાય એના? થેલેસેમિયા મેજર અથવા કુલિસ એનિમિયા, આ કેવો ડિસઓર્ડર છે? ઇનહેરિટેડ ડિસઓર્ડર છે। કોના કારણે જોવા મળે? થેલેસેમિયા મેજરમાં તમને એવું પૂછી લે તો ઓટોસોમલ રિસેસિવ, કેવો ડિસઓર્ડર છે? ઓટોસોમલ રિસેસિવ ડિસઓર્ડર છે। બરાબર, એટલે જે આપણા 22 પેરના ઓટોસોમલ જે ક્રોમોઝમ્સ હોય ને ડિફેક્ટ, એની અંદર ડિફેક્ટ જોવા મળે છે। બરાબર, એટલે એને આપણે રિસેસિવ ડિસઓર્ડર કહીએ છીએ। ક્લિયર, એટલે ખાસ યાદ રાખજો આ પૂછાય છે। અને સિકલ સેલની અંદર એક ક્વેશ્ચન્સ રહી ગયો તમારાથી, જે સિકલ સેલ એનિમિયા હોય ને એની અંદર જે સિક્વેસ્ટ્રેશન્સ ક્રાઇસિસ તમને પૂછે કે સિક્વેસ્ટ્રેશન્સ ક્રાઇસિસ શામાં જોવા મળે છે? તો સિકલ સેલ એનિમિયાની અંદર સિક્વેસ્ટ્રેશન્સ ક્રાઇસિસ જોવા મળતી હોય છે। ક્લિયર,
चलो आगे जुए हम आप विच इज द मोस्ट कॉमन फीचर ऑफ चाइल्ड विथ हिमोफीलिया। जो हिमोफीलिया क्वेश्चन्स एनिमिया बने आम बहुत मोस्ट रेलो है आवा बराबर। एट हिमोफीलिया एक केव डिसऑर्डर है कि इनहेरिटेड सेक्स लिंक डिसऑर्डर है। केव इनहेरिटेड सेक्स लिंक डिसऑर्डर है हिमोफीलिया। अथवा तमने एवं पूछे एक्स लिंक रिसेसिव डिसऑर्डर कहवा केव रिसेसिव के जे हिमोफीलिया 8, 9 and 11 ए रीते जवाब है। हिमोफीलिया ये जे 8 फेक्टर कारण जवाब है जेना आप क्लासिकल हिमोफीलिया कही है। हिमोफीलिया 9 हिमोफीलिया बी ने कही है और एनु नाम पूछे तो क्रिसमस डिजीज तरीके आप ओखीए छे। हिमोफीलिया में आटलू खास याद रखू है। कॉमन फीचर हिमोफीलिया में शूँ जवासे तो यदर आप जवाब शूँ रहे ब्रूजिंग जवाब मे शू जे ब्रूजिंग जवाब एट के हिमोफीलिया अंदर एबनॉर्मल ब्लीडिंग जवाब कोईपण ट्रोमा थी होनी अंदर जो एपिस्टेक्सिस नाक में ब्लीडिंग आव ब्रूज मोस्ट कॉमन जवाब जल्दी ब्रूजिंग जवात होने खास कर जॉइंट कैविटी में एट्ले जॉइंट ब्लीडिंग वे जवाब जिन्हें आप हिमेथ्रोसिस तरीके ओळखीए छीए। आ क्वेश्चन्स पूछायेलो छे बराबर के इंटरनल ब्लीडिंग हिमोफीलिया में इंटरनल ब्लीडिंग थवानी मोस्ट साइड कई है तो जॉइंट कैविटी। कई है जॉइंट कैविटी है खास याद रखो बराबर। पछी एग्जाम में कदाच एवं पूछी सके जो क्रायो सीपिटेड कंटेन में शू हो क्रायो आप आपी ने तो क्रायो प्रीसिपिटेट कंटेन में शू हो तो जो हिमोफीलिया ट्रीटमेंट में तमने पूछे तो फ्रेश फ्रोजन प्लाज्मा एफपीपी याद रखो। फ्रेश फ्रोजन प्लाज्मा आप सब आपीए शाम आपीए हिमोफीलिया ट्रीटमेंट में याद रखी देंजों फ्रेश फ्रोजन प्लाज्मा बराबर। हम क्रायो प्रीसिपिटेट कंटेन में शू हो शू शू आई सके तो पूछी सके तमने कि आम आ नहीं तो यनी अंदर याद रखो ये लखी नाखो क्रायो प्रीसिपिटेट अंदर फाइब्रिनोजन पची फाइब्रोनेक्टिन्स पची फेक्टर 8 बराबर अने फेक्टर 13 बराबर फेक्टर 13 याद रखो। चलो आग द मोस्ट कॉमन टाइप ऑफ ल्यूकेमिया सीन इन चिल्ड्रन्स। ल्यूकेमिया बाड़कों में जुआ मैं ल्यूकेमिया की चर्चा आप करी नाखी थी कि भाई ब्लीडिंग डिसऑर्डर है बराबर। हवे एनी अंदर क्यों जुआ मळशे सीएमएल सीएलएल एएमएल के पछी एलएल। हवे बाळकनी वात करी छे चिल्ड्रन्स नी अंदर क्यों प्रकारनो जुआ मळशे तो एएलएल। हूँ तमने समझाई दऊं के जो एक्यूट लिम्फोसाइटिक ल्यूकेमिया है ये बाळकों में जुआ मळे खास करीने 2-5 वर्षना बाळकों में अरे 2-5 वर्षना। पछी एएमएल छे ने एक्यूट माइलोड ल्यूकेमिया ये एडल्टहूड में जोवा मळे आ कोना अंदर जोवा मळशे एडल्टहूड नी अंदर। पछी क्रॉनिक लिम्फोइड ल्यूकेमिया छे ये क्रॉनिक लिम्फोसाइटिक ल्यूकेमिया जे सीएलएल छे ये ओल्ड एज नी अंदर जोवा मळशे समा ओल्ड एज नी अंदर आ ओल्ड एज नी अंदर जोवा मळे। सीएमएल छे ये खास करीने बधा पेशंट्स नी अंदर जोवा मळे छे बराबर। क्रॉनिक माइलोड ल्यूकेमिया हॉलमार्क छे सीएमएल एक शू छे हॉलमार्क जोवा मळे छे बराबर। ओल्डर कदाच पूछे तो तमारे याद रखवानुं ओल्डर नी अंदर सीएलएल बराबर। क्रॉनिक क्रॉनिक शब्द आए एटले ओल्ड के छेल्ले पती गया होय एटले के ओल्ड नी अंदर जोवा मळशे बराबर। तो आनु खास पूछे कि भाई ओल्ड नी बाळकोनी अंदर क्यूँ साइन सीम्पटम्स जोवा मळे तो एनिमिया अने पेटेची याद रखवानुं छे। एनिमिया अने पेटेची याद रखवानुं छे खास करीने बराबर। पेटेची मतलब ब्लीडिंग डिसऑर्डर आप ब्रूजिंग थाय तो ब्लड भराव थे आप पेटेची अथवा ब्रूजिंग अथवा परपुरा जोवा मळतुं होय छे क्लियर। गोल्ड स्टैंडर्ड इन द डायग्नोसिस ऑफ ल्यूकेमिया। ल्यूकेमिया गोल्ड स्टैंडर्ड टेस्ट क्यों छे तो ब्लड कल्चर एंड सेंसिटिविटी बोन एक्सरे बोन मेरो बायोप्सी के बोन बायोप्सी तो अंदर आप जवाब आ बोन मेरो बायोप्सी ए गोल्ड स्टैंडर्ड टेस्ट है बराबर। धारो कि तमने बोन मेरो बायोप्सी के वो ऑप्शन्स में नहीं आप तमने गोल्ड स्टैंडर्ड नहीं पूछता बराबर। धारो कि तमने पूछे भाई डेफिनेटिव डायग्नोसिस टेस्ट कयो तो याद रखवानू तो एनी अंदर आप डेफिनेटिव में बोन मेरो एस्पिरेशन्स हो तो ये भी आंसर तमे आपी शको जो आ ना हो तो बराबर। बोन मेरो एस्पिरेशन्स पर तमे आंसर आपी शको आ ऑप्शन्स में ना हो तो बराबर। हवे खास करीने बीजो एक क्वेश्चन पूछे कि भाई
ALL છે, ALLની આપણે ચર્ચા કરી હમણાં કે બાળકોની અંદર 6 વર્ષનું બાળક હોય જેને ALL છે એટલે કે એક્યુટ લિમ્ફોઇડ લ્યુકેમિયા છે અને આપણે એને અસેસ કરવાનું છે તો કયા સાઇન સિમ્પટમ્સ પ્રેઝન્ટ હોઈ શકે. તો એની અંદર યાદ રાખજો, એક તો ફીવર, એનિમિયા એટલે પેલર હોય, બરાબર, બોન એન્ડ જોઈન્ટ પેન, બોન એન્ડ જોઈન્ટ પેન આ ખાસ યાદ રાખજો, છમાં ALLમાં બાળકોને ક્વેશ્ચન્સ પૂછાઈ શકે છે, બરાબર. The primary reason for using prednisolone in the treatment of the acute leukemia in children is that is able to કે એક્યુટ લ્યુકેમિયાની અંદર બાળકોની અંદર આપણે પ્રેડનિસોલોન જે આપીએ છીએ એ આપવાનું મુખ્ય કારણ શું છે, બરાબર. તો આની અંદર આપણો જવાબ શું હોવો જોઈએ, તો ડિક્રીઝ ઇન્ફ્લામેશન્સ, રિડ્યુસ ઇરેડિએશન્સ એડીમા, સપ્રેસ મિટોસિસ ઇન લિમ્ફોસાઇટ, ઇન્ક્રીઝ એપિટાઇટ એન્ડ સેન્સ ઓફ વેલબિંગ, બરાબર. તો આની અંદર આપણો જવાબ શું હોય કે જે પ્રેડનિસોલોન છે એ શું છે, સ્ટીરોઇડ છે. શું છે, સ્ટીરોઇડમાં તમે શું આપો, પ્રેડનિસોલોન આપો અથવા ડેક્સામેથાસોન આપો એ લ્યુકેમિયાની અંદર ઉપયોગી છે, કારણ કે જે ટોક્સિક સેલ, જે લિમ્ફોઇડ સેલ છે અને CNSનું પેનિટ્રેશન્સમાં બેટર કર્યા. તો આની અંદર આપણો જવાબ શું હશે, સી, સપ્રેસ મિટોસિસ ઇન લિમ્ફોસાઇટ, બરાબર. એટલે લિમ્ફોઇડ સેલ્સ માટે આ બહુ જ ઉપયોગી છે, બરાબર. પછી બીજો ક્વેશ્ચન તમને એવું પૂછે કે ભાઈ બાળક લ્યુકેમિયાવાળું છે અને નોઝિયા આવી જાય તો તમે શું આપશો, તો એમાં યાદ રાખવાનું કે આપણે પ્લેન વોટર જ આપણે એને આપવાનું છે, બરાબર. અને સાથે સાથે લો પ્રોટીન ડાયટ આપવાનું. શું આપવાનું, લો પ્રોટીન ડાયટ અને પ્લેન વોટર. આ ક્વેશ્ચન્સ કદાચ આવી શકે, બરાબર. તો લ્યુકેમિયાવાળા બાળકને આપણે પ્લેન વોટર્સ અને લો પ્રોટીન ડાયટ આપણે આપીશું. આ તો આપણે હિમેટોલોજીકલના બધા MCQ. જો આમાં તમને કોઈ બાકી રહી જણાય સારો એવો MCQ તમે કોમેન્ટ કરજો, એ આપણે કવર કરી દઈશું, બરાબર. અને સાંજે શક્ય હશે તો આજે ફરી એક વિડીયો હું બનાવી, જો મને ટાઈમ મળશે તો જોબમાંથી. ચલો, થેન્ક યુ. વિડીયો જોવા માટે આભાર. ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.